નમસ્કાર વ્હાલા ખેડૂત મિત્રો પશુપાલક મિત્રો અને મારા નવા યુટ્યુબ ફ્રેન્ડ્સ તો ખાસ કરીને આજના નવા વિડીયોની અંદર શરૂઆત કરતાં પહેલાં તમે આ ચેનલની અંદર પહેલી વાર છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને હા બે લાઇકન દબાવવાનું ના ભૂલતા જેથી કરીને આવનારી જે દરેક વિડીયો છે એ તમને પહેલાં મળતી રહે તો આજના વિડીયોની અંદર ઘણા બધા પશુપાલક મિત્રોનો કોલ અને મેસેજ આવતા હોય છે એના અન અનુસંધાનની અંદર આ વિડીયો બનાવી રહ્યો છું તો ખાસ કરીને દરેક પશુપાલકના જે મૂંઝવતો પ્રશ્ન છે એમાંનો એક પ્રશ્ન કે ઉથલા મારવાના કેસ ખૂબ જ જોવા મળી રહ્યા છે એમ જ ઘણી બધી કોમેન્ટ્સ આવતી હોય છે કે મારું ત્રણ વર્ષનું ખડિયું છેલ્લા બે વર્ષથી ઉથલા મારી રહ્યું છે અથવા તો ગાય વિહાણા પછી વારંવાર ઉથલા મારે છે તો ખાસ કરીને આ વિડીયોની અંદર પૂરેપૂરી માહિતી આપીશ બન્યા રહેજો આ વિડીયોની સાથે તો ખાસ કરીને દરેક પશુપાલક મિત્રોને જેટલા પણ આ વિડીયો જોઈ રહ્યા છે એમને તમામને હું પહેલેથી સજેસ્ટ કરીશ કે જ્યારે પણ આપણી પાડી વાછડી અથવા તો ગાય હોય કે ભેંસ હોય જ્યારે પણ કહી શકાય કે પાડી અને વાછડી જ્યારે અઢી વર્ષની થાય એટલે સૌપ્રથમ તો આપણે એના શરીરનું જે બોડી સ્ટ્રક્ચર છે એ જોવાનું છે હવે કયા કન્ડિશનની અંદર તમારું પશુ ગાભણ નહીં થાય તો પહેલી વસ્તુ કે તમારા પશુની અંદર વાછડી કે પાડીનું વજન જો વાછડી હશે તો અઢીસો કિલો વજન અને પાડી હશે તો ત્રણસો કિલો વજન જો એનું નહીં હોય તો ક્યારેય ગાભણ નહીં થાય પહેલી વસ્તુ ઉંમરની સાથે કોઈ મતલબ નથી જો તમારા પશુનું બે વર્ષની હશે અને એનું વજન અઢીસો કિલો હશે અથવા તો પાડી ત્રણ વર્ષની હશે એનું વજન હા ત્રણસો કિલો હશે તો પણ ગાભણ થઈ જશે અને છ વર્ષનું પણ થયું હોય છે પરંતુ જો એના શરીરનો વિકાસ નહીં હોય તો ક્યારે ગાભણ થશે નહીં ખાસ તકેદારી રાખજો પશુપાલક મિત્રો કે જ્યારે પણ આપણા પહેલાં વેતરની વાછડી કે પાડી એનું વજન સાથે મતલબ હોવો જોઈએ હવે વજન ક્યારે થઈ શકે કે જ્યારે આપણે એને સંપૂર્ણ પોષક તત્વોયુક્ત ખોરાક આપીએ ત્યારે હવે ઘણા બધા પશુપાલક મિત્રોનો વિડીયો કોલ્સ અથવા તો એમના પશુનો વિડીયો મારામાં નાખતા હોય છે ત્યારે મોટા ભાગના ઉઠલા મારવાના કેસની અંદર મેં એક વસ્તુ નોટ કરી છે કે જેની અંદર પશુપાલકની વાછડી અને પાડી મોટાભાગે એવા કેસ આવતા હોય છે કે પાડી અને વાછડી ઉઠલા મારતી હોય તો એની પાછળનું પશુપાલક મિત્રો એક જ કારણ છે કે પહેલાંથી એના શરીરમાં સૌ પ્રથમ જે કાંઈ તમે ખોરાક આપી રહ્યા છો તો પહેલાં તો એના શરીરના નિભાવ માટે ખોરાક એ લે છે ત્યાર પછી છેલ્લે કોથળીનો વારો આવશે એટલે ઉંમર થઈ જશે એટલે આપણે શું કરીશું કે અઢી ત્રણ વર્ષની થાય છે એટલે આપણે ઉતાવળ રાખીને એને દાભણ કરવા માટે મહેનત કરીશું પરંતુ ખાસ તકેદારી રાખવાની છે કે આપણે સૌ પ્રથમ એને કૃમિનાશક દવા આપી દેવાની છે શું આપવાનું છે કૃમિનાશક દવા કૃમિનાશક દવા જ્યારે તમે આપો છો ત્યાર પછી તમારે ઓછામાં ઓછું ત્રણ કિલો મિનરલ આપવાનું છે કેટલું ત્રણ કિલો સાથે સાથે થોડું પોષકયુક્ત કપાસ્યા કપાસ્યા દાણ અથવા તો કોઈ પણ તમે રાજદાન પણ ઉપયોગ કરી એને દરરોજનું કિલો કિલો આપવાનું છે ત્રણ કિલો જેટલું મિનરલ ખવડાવવાનું છે ત્યાર પછી આ થઈ પાડી વાછડીની વાત કરો છો ત્યાર પછી આજે વ્યવસ્થિત એનું વજન કમ્પ્લીટ થશે પછી જ ગાભણ થશે બીજા નંબરની અંદર કે જ્યારે ગાય કે ભેંસ વિહાય છે એટલે એને કન્ટિન્યુ પશુપાલક મિત્રો ઓછામાં ઓછું વધારે નહીં પરંતુ એને ત્રણ મહિના સુધી અવશ્ય મિનરલ ખવડાવો જેથી કરીને જાનવર પિસ્તાલીસથી નેવું દિવસે જ્યારે પણ આવે છે ત્યારે પ્રોપર હીટમાં આવશે ઘણીવાર એવું થતું હોય છે વિહાણ્યા પછી ત્રણ મહિના થાય એટલે ગરમીમાં આવે પણ વારંવાર રિપીટ થાય છે તો એની પાછળનું એક જ કારણ હોય છે કે એના શરીરની અંદર મિનરલ્સની ખામી હોય છે તો જ્યારે પણ આપણું પશુ વિહાળ્યા પછી તમારે દસ દિવસ પછી ડેલી તમારે પચાસ ગ્રામ સવારે અને પચાસ ગ્રામ સાંજે મિનરલ મિક્સર પાવડર અવશ્ય આપવાનો છે સૌ પ્રથમ તો ડી વર્મિંગ ફરજિયાત કરાવવાનું છે નાનું પશુ હોય કે મોટું હોય કૃમિનાશક દવા ખૂબ જ જરૂરી છે તો આ વિડીયોના માધ્યમથી તમને વધારે વધારે એવું જાણવા મળ્યું હશે કે મિનરલ મિક્સર પાવડર જાનવર માટે એમ કહેવાય ફાયદાકારક છે તો આ વિડીયોને તમારા મિત્રો સુધી પણ શેર કરજો વિડીયો સારો લાગે તો લાઈક કોમેન્ટ અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો હું છું મહેશ જાપડિયા અને ફરીવાર તમારો બધાનો ખૂબ ખૂબ આભાર આપણા ઓગણીસો સબસ્ક્રાઈબર થઈ ગયા છે લગભગ બારમા મહિનાના એન્ડ સુધીમાં આપણે જ્યારે આપણો ટાર્ગેટ હતો કે આ વર્ષની અંદર બે કેએ પહોંચવું છે તમારો બધાનો સાથ અને સહકારથી આપણે ખૂબ આપણી ચેનલ આગળ વધી રહી છે તો આવો ને આવો સાથ અને સહકાર આપતા રહેજો દરેક મારા પશુપાલક અને ખેડૂત મિત્રો અને બસ આજના વિડીયોની અંદર આટલું જ હું ખરેખર ખૂબ જ ખુશ છું કે તમે દરેક મારા વિડીયોને ખૂબ લાઇક આપો છો મારા દરેક વિડીયોને કોમેન્ટ આપો છો આપણી ચેનલને ખૂબ પ્રેમ આપો છો એના માટે તમારો ખૂબ ખૂબ આભારી છું મળશું આપણે એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જય હિન્દ